हेलो एवरीवन, केम छो फ્રેન્ડ્સ બધા? જય માતાજી, બધા મજામાં જ હશો? તો હું આજે તમારી સાથે શેર કરવાની છું બટેકાની સૂકી ભાજીની રેસીપી. તો વિડીયોને લાઈક શેર કરજો, અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, બેલ આઇકન પ્રેસ કરી દેજો અને ઓલ કરી દેજો, જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. तो आज फ्रेंड्स मैं लीधा छे बटेका, तो आटला बटेका आपणे बाफी लईशुं, एने वच्चेथी बे टुकड़ा करीने पछी एने बाफी लईशुं. तो आ जो आपणा बटाका बफाई गया छे, तो हवे एनी छाल काढी नाखीशुं. कारण के मैं बाफी लीधा था, पछी मैं ए कंई शूट नहोतुं कर्युं, तो मैं तमने सीधा बटेका बाफेला ज मैं तमने बताया. तो हवे एनी छाल उतारी लईशुं. અને આ જો ફ્રેન્ડ્સ, બટાકાની આપણે બધી છાલ કાઢી લીધી છે, અને બટાકાને આ રીતે મેં ટુકડા પણ કરી લીધા છે. અને વઘાર કરવા માટે મેં તૈયાર કરી લીધું છે ટામેટું, લીલા મરચાં મેં લીધા હતા 2-3, તો એ પણ નાના નાના ટુકડા કરીને કરી લીધા છે ના, અને લીધો છે મીઠું લીમડું. તો હવે આપણે એનો કરી લઈશું વઘાર. તો વઘાર કરવા માટે મેં અહીંયા લઈ લીધું છે કડાઈ. તો કડાઈમાં હવે એડ કરીશું તેલ. તેલ સૂકી ભાજીમાં ખરેખર બટાકાની તેલ થોડું વધારે જ લાગતું હોય છે, કારણ કે થોડું વધારે તેલ તમે એડ કરો તો સૂકી ભાજી બહુ સરસ બનતી હોય છે. તો તમે તમારા હિસાબે તમે ઓઇલ લઈ શકો છો. તો તેલ આપણું ગરમ થઈ ગયું હતું, તો એમાં એડ કરી દીધું જીરું, કારણ કે રઈ તમારે નથી નાખવાની. કારણ કે આ બટાકાનું સૂકી ભાજી બનાવીએ તેમાં જીરાનો જ વઘાર કરવાનો છે તમારે. અને જીરું આપણું ક્રેક થઈ જાય એના પછી એડ કરીશું હિંગ. તો ફ્રેન્ડ્સ, આ હિંગ મેં એડ કરી દીધી, અને હવે એમાં એડ કરીશું મીઠા લીમડાના પાન, અને હવે જે લીલા મરચાંના ટુકડા કરીને નાખ્યા છે તે એડ કરી દઈશું. સરસ રીતે આ રીતે થોડી વાર હલાવીશું, તો સૂકી લીલા મરચાં છે એ પણ થોડા ચડી જાય અંદર. અને આ જો ટામેટું મેં એડ કરી દીધું એના પછી. તો થોડી વાર તમારે આ રીતે હલાવતા રહેવાનું છે કે ટામેટું પણ તેલમાં સરસ રીતે ચડી જાય. અને આ જો ફ્રેન્ડ્સ, ટામેટું અને મરચાં સરસ રીતે ચડી ગયા છે, તો એમાં એડ કરીશું જે બટાકા આપણે કાપીને રાખ્યા છે તે. અને હવે એમાં કરી લઈશું ઉપરથી મસાલો. તો સૌથી પહેલાં મેં એડ કરી છે હળદર, એના પછી ધાણા જીરું, મીઠું. મીઠું તમારે બહુ એડ નથી કરવાનું, કારણ કે જ્યારે બટાકા બાફ્યા હતા ત્યારે મીઠું એડ કરેલું હતું. અને આ જો લાલ મરચું પણ મેં એડ કરી લીધું, તો લીલા મરચાં પણ એડ કર્યા છે. તો લાલ મરચું તમે તમારા હિસાબથી એડ કરી શકો છો, જેટલું તમારે તીખું જોઈતું હોય એ પ્રમાણે. તો મસાલા આપણા બધા મસાલા કરી લીધા છે, તો એને સરસ રીતે આ રીતે હલાવી લઈશું શાક. અને આ જો ફ્રેન્ડ્સ, સરસ રીતે હલાવી લીધા પછી મેં એમાં લીંબુ નીચોડી દીધું હતું, અડધું લીંબુ મેં નીચોડી લીધું હતું. કારણ કે સૂકી ભાજી છે, તો લીંબુ નીચોડ્યા પછી એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. અને એને પણ સરસ રીતે હલાવી લઈશું, અને એમાં થોડી ખાંડ પણ આપણે એડ કરીશું, કારણ કે ખટાશના લીધે થોડી ખાંડ એડ કરી હોય તો વધારે સારું લાગે.
તો આ જો હું એમાં થોડી ખાંડ પણ એડ કરી દઈશ. ખાંડ તમે તમારા હિસાબે તમે લઈ શકો છો, કારણ કે જેને જેટલું મીઠાશ પસંદ હોય એ રીતે. અને આ જો ફ્રેન્ડ્સ, બધા મસાલા અને સરસ રીતે હલાવી લીધું છે શાક, તો એમાં હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દીધા. તો આ જોઈ શકો છો તમે સૂકી ભાજી બનીને કેવી તૈયાર છે. અને આ જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ભાજી આપણી ઓકે છે બનીને. તો બસ અહીંયા સુધી હતો મારો આ વિડીયો. કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સારું લાગ્યો તો વિડીયોને લાઇક શેર, નવા હોય મારી ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય માતાજી.